આજે ગુજરાત શાળા સંચાલક મહામંડળની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં માત્ર એક સીટ પર જ મતદાન યોજાનાર છે. તો ગાંધીનગર સેક્ટર 7 સરદાર પટેલ વિદ્યા મંદિરમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે જેવી પટેલ અને પ્રિયવર્ધન કોરાટ ચૂંટણી મેદાને ઉતર્યા છે. તો વહેલી સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે, જેમાં 6000થી વધુ સંચાલકો મતદાન કરશે. ત્યારે આ ચૂંટણીનું પરિણામ 26 તારીખે જાહેર થશે. ગાંધીનગર, સુરત, અમરેલી, ભાવનગર, રાજકોટ જેવા રાજ્યોમાં રાજ્ય શાળા સંચાલકની ચૂંટણી શરૂ થઈ છે. અગાઉથી નક્કી થયા મુજબ 2 તારીખે ચૂંટણીના ફોર્મ ભરાયા, 6 તારીખે ચૂંટણીના ફોર્મ વિધ્રોલ થયા. ટોટલ 9 સંવર્ગની ચૂંટણી હતી, એમાંથી 6 સંવર્ગો બિલકુલ બિનહરીફ થયા. 1 સંવર્ગના તમામ ફોર્મ રદ થયા હતા અને સરકારી શિક્ષકોની ચૂંટણી અને સંચાલક વર્ગના ખંડ 8ની ચૂંટણી એ કરવાની થઈ. એટલે સંચાલક વર્ગના સંવર્ગ 8માં રાજ્ય મહામંડળ તરફથી અમે ડૉક્ટર જેવી પટેલ સાહેબને ઉમેદવારી કરાવેલી છે, જે અમારા મંડળના માન્ય ઉમેદવાર છે. અને એ રીતે સંચાલક મંડળ એના કુલ રાજ્યના 6300 મતદારો સંચાલકો મતદાન કરશે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાનની આ પ્રક્રિયા આજે ચાલશે અને 26 તારીખે એટલે કે 26/9/2024ના રોજ આ સંચાલકની અને શિક્ષક વર્ગની ચૂંટણીનું રિઝલ્ટ આવશે. સવારે મતગણતરી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધીમાં એ પણ પરિણામ આવે એ પૂરેપૂરી શક્યતાઓ છે.